ભુજમાં રાશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આધાર કાર્ડની વિગત ગેરવ્યાજબી હોવાની વાત અરજદારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ અને બેંકની વિગત માંગતા અરજદારોમાં કચવાટની લાગણી જન્મી છે. તાત્કાલિક અસરથી કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કરવાની માંગ પણ કરવામાં આવી છે. ભુજની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં રેશન કાર્ડમાં નામ સુધારવા કે ઉમેરવા માટે આવતા અરજદારો પાસેથી ફરજિયાતપણે આધાર કાર્ડ અને બેંકની વિગત માંગવામાં આવતી હોવાની રજૂઆત ઉઠવા પામી છે. રજૂઆતના કારણે અરજદારોમાં ભારે કચવાટની લાગણી ઉભી થવા પામી છે. આ બાબતે અરજદારોએ સંબંધિત સત્તાઓને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું, રેશન કાર્ડમાં નામ સુધારવા કે ઉમેરવા માટે આધાર કાર્ડ અને બેંકની વિગત જનસેવા કેન્દ્રના સંબંધિત અધિકારીઓ દ્વારા માંગવામાં આવે છે. જે ગલત હોવાનું જણાવી આવી વિગતો મેળવવાનો આગ્રહ ન રાખે તે માટે અનુરોધ પણ કરવામાં આવ્યો. વધુમાં અરજદારોએ એમ પણ જણાવ્યું હતું કે જનસેવા કેન્દ્રમાં અરજદારો નામ સુધારવા કે ઉમેરવા માટે અરજી કરે તો તેમને આધાર કાર્ડ સિવાયના કોઈ પણ પુરાવા જનસેવા કેન્દ્રના રેશન કાર્ડ વિભાગના સંબંધિત અધિકારીઓ ગ્રાહ્ય રાખતા નથી. પરિણામે મોટી સંખ્યામાં રાશન કાર્ડમાં નામ ઉમેરવા માટે કે સુધારવા માટે આવતા અરજદારોના નામ ઉમેરાતા નથી કે સુધારવામાં પણ આવતા નથી. પરિણામે કામગીરી ટળે ચડી રહી છે. તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર યોગ્ય કરે તેવી માંગણી પણ ઉઠવા પામી છે. જોકે જનસેવા કેન્દ્રના રેશન કાર્ડના સંબંધિત અધિકારીઓએ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારશ્રીના નિયમ અનુસાર આધાર કાર્ડ અને બેંકની વિગત માંગવામાં આવી રહી છે. આ બંને વિગતો અરજદારોએ ખાસ આપવી ખૂબ જ અનિવાર્ય અને જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોકિલાબેન છું હું, મારું નામ, અને અમે માધાપર હાઈવે રહ્યા છે. ઇન્ડિયન ગેસની બાજુમાં અમારી ઝૂંપડપટ્ટી છે, 50-60 ઘર છે અમારા. અમારું કોઈ કામ કરતા નથી અને અમારું કોઈ સાંભળતા નથી. રેશન કાર્ડમાં અમને કોઈ સહાય મળતી નથી, અનાજ પાણી કાંઈ મળતું નથી અને અમે હાવ નિરાધારમાં પડ્યા છે. કોઈ અમારું સાંભળતું જ નથી. અહીંયા અમે આજે 1.5-2 વર્ષથી ધક્કા ખાઈએ છીએ. અમારો રેશન કાર્ડ સમૂરો બંધ થઈ ગયો છે. આ કઈ એમ કે મહિને આવજો, 2 મહિને આવજો, અમે 2 મહિને 3 મહિને આવીએ, ધક્કા ખાઈ કાગળી વાંચીને કે હવે પછી 2 મહિને ફરી આવજો. આ રીતે કર્યા કરે છે. બરાબર, અમને સિક્કા મારી દે તો અમે અનાજ પાણી અમને રોટલા તો ખાઈએ. અમે અને ઘર નથી મળતા. અમારા ઘર નંબર છે, જુઓ આ ઘર. અમે પટમાં હતા, ઝુંપડપટ્ટી છે અમારી. કોઈ અમારું સાંભળતું જ નથી.